નમસ્તે બાળકો, આ ભાગમાં આપણે નકશા વિશે શીખીશું. રાજુ અને બબલુ ખજાનાની શોધખોળની રમત રમી રહ્યા છે. રાજુએ બબલુને એક નકશો અને કેટલાક સૂચનો લખીને આપ્યા છે. બબલુએ તે સૂચનાનું પાલન કરીને ખજાનો શોધવો પડશે. રાજુનો બનાવેલ નકશો આ રીતે દેખાય છે. બબલુએ સૂચના વાંચવાની ચાલુ કરી. પોતાના ઘરેથી નીકળો અને આગળ વધો. ત્રીજી ટાઇલ્સથી જમણી બાજુ વળો. બબલુ પોતાના ઘરેથી નીકળીને ત્રીજી ટાઇલ સુધી પહોંચી ગયો, પરંતુ હવે તે એ નથી સમજી શકતો કે જમણી બાજુ કઈ છે. બાળકો, શું તમે જમણી અને ડાબી બાજુ ઓળખી શકો છો? પહેલા આપણે જમણો અને ડાબો હાથ ઓળખતા શીખીશું. તમારા બંને હાથને આ રીતે મૂકો. હવે જે હાથથી આ રીતનો L બને છે તે તમારો ડાબો હાથ છે અને બીજો હાથ જમણો છે. જે બાજુ તમારા જમણા હાથ બાજુ છે તે જમણી બાજુ છે અને જે ડાબા હાથ બાજુ છે તે ડાબી બાજુ છે. છે ને આ સરળ? હવે બબલુ પણ જમણું અને ડાબું સમજી ગયો અને જમણી બાજુ વળી ગયો. તેણે સૂચનાને આગળ વાંચી. જમણી બાજુ વળ્યા પછી કેટલાક પગલા આગળ ચાલતા તમને ડાબી બાજુ એક ટપાલ પેટી દેખાશે. તે ટપાલ પેટીની ઉપર તને એક દોરડું મળશે. તે દોરડાને ઉપાડો. બાળકો, શું તમે જણાવી શકો છો કે ટપાલ પેટી સુધી પહોંચવા માટે બબલુને કેટલા પગલા બીજા ચાલવું પડશે? અરે હા, ત્રણ પગલા. બબલુને ત્રણ પગલા આગળ તેની ડાબી બાજુએ ટપાલ પેટી દેખાઈ. તેણે તેની ઉપર મૂકેલું દોરડું ઉપાડ્યું અને આગળની સૂચના વાંચી. હવે એક પગલું સીધું ચાલીને ડાબી બાજુ વળો અને ત્યાંથી સીધે સીધા ચાલતા જાઓ, જ્યાં સુધી તું એક ત્રિકોણાકારની ટાઇલ સુધી ના પહોંચી જાય. બબલુએ સૂચના મુજબ ત્રિકોણાકાર ટાઇલ સુધી પહોંચી ગયો. બાળકો, હવે શું તમે જણાવી શકો છો કે નકશામાં આગળ વધવા માટે બબલુને કઈ બાજુ આગળ વધવું પડશે? અરે હા, બબલુને જમણી બાજુ વળવું પડશે. હવે બબલુએ સૂચના આગળ વાંચી. ત્રિકોણાકાર ટાઇલ્સથી જમણી બાજુ વળીને ત્રણ પગલા સીધા ચાલો. તે ટાઇલ્સની સૌથી નજીક જે દુકાન છે તેના માલિકને દોરડું આપી દો અને તે બદલામાં તને એક નવી વસ્તુ આપશે. બાળકો, શું તમે જણાવી શકો છો કે ત્રણ પગલા સીધા ચાલીને બબલુને સૌથી નજીક કઈ દુકાન છે? સૌથી નજીક બબ્બનની આઈસ્ક્રીમની દુકાન છે. બબલુ ત્રણ પગલા સીધા ચાલીને બબ્બનની દુકાને પહોંચી ગયો. ત્યાં તેણે બબ્બનને તે દોરડું આપી દીધું અને બબ્બને તેને બદલામાં એક
ટોપલી આપી। આવો જોઈએ સૂચનામાં આગળ શું લખ્યું હતું। ડાબી બાજુ વળો અને ત્યાં સુધી સીધા ચાલતા જાઓ જ્યાં સુધી તમે એક જુદા આકારની ટાઇલ સુધી ના પહોંચી જાઓ। બબલુ સૂચના મુજબ ડાબી બાજુ વળીને પછી સીધા ચાલીને જુદા આકારની ટાઇલ સુધી પહોંચી ગયો। બાળકો શું તમે જણાવી શકો છો કે આ ટાઇલ્સનો આકાર શું છે? અરે હા, આ એક વર્તુળાકાર છે। હવે બબલુએ સૂચનાને આગળ વાંચી। આ જુદા આકારની ટાઇલ્સને સામે તને એક ઝાડ દેખાશે। તે ઝાડની નીચે એક ચાવી મૂકેલી છે। ટોપલીને ઝાડ નીચે મૂકી દો અને ચાવી લઈને જમણી બાજુ વળો। બબ્બને ટોપલીને ઝાડની નીચે મૂકી દીધી અને ચાવી લઈને જમણી બાજુ વળી ગયો। હવે સૂચનામાં આગળ આ લખ્યું હતું। જમણી બાજુ વળીને ચાર પગલા આગળ વધો, સામે તને એક પટારો મળશે। પટારાને પોતાની ચાવીથી ખોલો અને તને તારો ખજાનો મળી જશે। બબલુ સૂચના મુજબ પટારા સુધી પહોંચી ગયો અને તેણે પોતાની ચાવીથી તે પટારાને ખોલ્યો। બાળકો શું તમે જાણો છો કે બબલુને ખજાનામાં શું મળ્યું? બબલુને ખજાનામાં એક ક્રિકેટ બેટ મળ્યું। જુઓ બબલુ કેટલો ખુશ દેખાય છે। બાળકો આ ભાગમાં આપણે નકશા વિશે શીખ્યા। આગળના ભાગમાં આપણે આના કેટલાક રસપ્રદ ઉદાહરણ જોઈશું।